મધ્ય પ્રદેશના નવા મુખ્ય પ્રધાન તરીકે કમલનાથને વરણી સવારે 11 વાગે રાજ્યપાલ આનંદીબેન સાથે કરશે ચર્ચા વિચારણા. આજે સવારે 11 વાગે જાહેર થશે રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ. સચિન પાયલટ અને અશોક ગેહલોત સાથે મોડી રાત્રે રાહુલની 1-to-1 બેઠક. રાફેલ એરક્રાફ્ટ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો. મામલાની તપાસ થવી જોઈએ તેનો થશે નિર્ણય. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ લેશે ગુજરાતની મુલાકાત. જસદણ પેટા ચૂંટણી અંગે જવાબદાર આગેવાનો અને નેતા સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક. આજથી ફરી શરૂ થશે ઘોઘા દહેજ રોરો ફેરી સેવા. જહાજના એન્જિન કુલિંગ સિસ્ટમમાં ખામી સર્જાતા ચાલી રહ્યું હતું રિપેરિંગ કામ. 15 ડિસેમ્બરે વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું લોકાર્પણ. મુખ્યમંત્રી અને રેલવે મંત્રી ખુલ્લી મૂકશે યુનિવર્સિટી. રાજ્યમાં સતત ગગડ્યો ઠંડીનો પારો. આગામી દિવસોમાં ઠંડીમાં 2-5 ડિગ્રી પારો ગગડવાની શક્યતા. નમસ્કાર, બુલેટિન સાથે હું નિશિત રાજગુરુ. બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વિવિધ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ગાંધીનગર 11.4 ડિગ્રી સાથે ઠંડુગાર થયું. વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. ધુમ્મસને પગલે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. 2-5 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડી શકે છે. તો 2-5 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડી શકે છે. ગાંધીનગર 11.4 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું અને હજુ પણ આ ઠંડી વધવાની શક્યતા છે. વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળ્યું. વિઝિબિલિટી ધુમ્મસના કારણે ઓછી રહી, એટલા માટે રાહદારીઓને પણ થોડા અંશે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવે નજર કરીએ દેશ વિદેશના સમાચારો 30 મિનિટ 100 ખબરમાં. 2 દિવસની ચર્ચા વિચારણા પછી અંતે મધ્યપ્રદેશમાં કમળ હટાવ્યા પછી કમલનાથ મધ્યપ્રદેશના નવા નાથ બન્યા. નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામ પર મહોર મારવામાં આવી. મધ્યપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી તરીકે કોઈને સ્થાન આપવામાં આવશે નહીં. આજે સવારે કમલનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરશે. કમલનાથ મધ્યપ્રદેશના કોંગ્રેસના અધ્યક્ષ છે. છેલ્લા ઘણા સમયથી તેઓ રાજ્યમાં કોંગ્રેસની જીત માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. 15 વર્ષનો કોંગ્રેસનો વનવાસ કમલનાથના નેતૃત્વમાં પૂરો થયો છે. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક કરીને કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પરત ફર્યા. એરપોર્ટ પર બંનેનું સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. કમલનાથની પસંદગીની પહેલા ધારાસભ્ય દળની બેઠક મળી, જેમાં કમલનાથના નામ નક્કી થતા કમલનાથે સમર્થન માટે જ્યોતિરાદિત્યનો આભાર માન્યો. મુખ્યમંત્રી તરીકે પોતાની દાવેદારી માટે સચિન પાયલટ રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સચિન પાયલટના નીકળ્યા પછી અશોક ગેહલોત રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી તરીકે સોનિયા ગાંધીની પસંદ અશોક ગેહલોત છે, જ્યારે રાહુલ ગાંધીની પસંદ સચિન પાયલટ છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે તેના નામની આજે સત્તાવાર જાહેરાત કરાય તેવી પૂરી શક્યતા છે. રાજસ્થાનમાં સીએમ પદને લઈને કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે, જેને લઈને સચિન પાયલટની તરફેણ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર નારેબાજી કરવામાં આવી. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામની ચર્ચા વગર જ ભાજપ પાર્લામેન્ટરીની બેઠક પૂર્ણ થઈ ગઈ. સંસદની લાઇબ્રેરીમાં અને વડાપ્રધાન મોદીની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારને આ બેઠકમાં શ્રદ્ધાંજલિ અપાયા બાદ બેઠક સ્થગિત કરાઈ. મહત્વનું છે કે ચૂંટણીમાં હાર અંગે કોઈપણ પ્રકારની બેઠકમાં ચર્ચા કરવામાં આવી નહીં. માનવામાં આવી રહ્યું છે કે જો પાર્ટીએ બૂથ મેનેજમેન્ટ યોગ્ય રીતે કર્યું હોત તો પરિણામ કંઈક બીજું આવ્યું હોત. સૌથી મોટી વાત તો એ રહી કે ઘણી સીટ પર નોટાએ ભાજપને ટક્કર આપી.
मध्यप्रदेश में 15 वर्ष बाद भाजपे सत्ता गुमावी। कांटा की टक्कर में भाजपने 109 ने कांग्रेस ने 114 सीट मिली। भाजपे हार नो स्वीकार तो कर्यो, परंतु नेताओं सतत दावो करी रहा है कि त्रण वार सतत सत्ता में रहा बाद मात्र 5 सीटों की पाछळ रहेवानो मतलब है कि भाजपने जनताए नकारी नहीं। घणी सीट पर मामूली अंतर थी भाजपने हार नो सामनो करवो पड्यो छे। छत्तीसगढ़ना रायपुरमां कांग्रेसना अध्यक्ष भूपेश बघेलना घरे कार्यकरो बाखड्या हता। भूपेश बघेलनी गैरहाजरीमां रायपुरना मेयर प्रमोद दुबेना भाई संजय दुबे अन्य एक कांग्रेसना कार्यकरने अपशब्दो कह्या, जेथी बोलाचाली थई हती। पाकिस्ताने फरी एक वार सीज़फायरनुं उल्लंघन कर्युं। पूंछ अने कासवा कणी क्षेत्रमां फायरिंग कर्युं त्यारे सेना द्वारा पाकिस्तानने वळतो जवाब आपवामां आव्यो। जम्मू काश्मीरना सोपोरमां आतंकी हुमलो थयो, जेमां सेनाए बे आतंकी ठार मार्या हता, साथे ज हथियारो पण कब्जे कर्या हता। जम्मू काश्मीर अने उत्तराखंडमां भारी हिमवर्षा थई छे अने भारी हिमवर्षा थवाना कारणे पूंछ अने राजौरी जिल्लाने जोड़तो हाईवे बंद करवामां आव्यो छे। तो श्रीनगर ले नेशनल हाईवे पण बंद करी देवायो। हिमवर्षा थवाना कारणे कुदरती सौंदर्य सोळे कळाए खीली उठ्यु। सहेलाणीओए पण हिमवर्षानी मजा माणी हती। दिल्ली हाईकोर्टे देशभरमां ऑनलाइन दवाना वेचाण पर प्रतिबंध लगाव्यो छे, जेने लई एक डझनथी वधु वेबसाइट्सनी कोर्टमां माहिती आपवामां आवी। लोकोना स्वास्थ्य साथे चेड़ा थता होवानुं कारणे प्रतिबंध करवामां आव्यो छे। अमेरिकाए चीन अने पाकिस्तान ने धार्मिक स्वतंत्रता न आपवा वाली सूची में सामिल कर्या। अमेरिका अने चीन साथे 7 अन्य देशों पण सूची में सामिल छे। तुर्की में अंकारा में हाई स्पीड ट्रेन दुर्घटना थई, जेमां 4 लोकोना मौत थया अने 43 लोको इजाग्रस्त थया। केनेडाए प्रथम वक्त स्वीकारी खालिस्तानी आतंकवाद की बात। केनेडाना पीएम जस्टिन ट्रूडोए कहू, खालिस्तानी आतंकवाद देश माटे खतरो छे। ऑस्ट्रेलिया 102 वर्षनी इरीन ओशिया विश्वनी सौथी मोटी उम्रनी स्काई डाइवर बनी गई छे। 220 किलोमीटर प्रति कलाकनी झड़पे इरीने सामान्य गणावी। इरीने 14,000 फूटनी ऊंचाईथी छलांग लगावी हती। जसदणना रूपावटी गामे हार्दिक पटेले खेडूत वेदना सम्मेलनु आयोजन कर्युं, जेमां मोटी संख्यामां खेडूतो तेमज पाटीदारो हाजर रह्या। सम्मेलनमां हार्दिक पटेले टीकाना भाव, पाक वीमो अने वीजळी मुद्दे सरकार पर प्रहार कर्या। 1500 करोड़ना हेरोइन केसमां झड़पायेला आरोपीओ गुजरातमां आरडीएक्स ब्लास्ट करवाना हता। एनआईएनी तपासमां चौंकावनारो खुलासो थयो छे। जान्युआरी महिनामां योजाई रहेला वाइब्रंट समिट 2019 की तैयारी शुरू थई गई छे। साइंस एंड टेक्नोलॉजी विभाग न्यू इंडिया स्पेस ट्रावेल अंगे प्रदर्शन योजाशे। एक्जिबिशन में माइक्रोसॉफ्ट आईबीएम जेवी कंपनीओ भाग लेशे। 75 जेटली टेक्नोलॉजी आ एक्जिबिशन में रजू कराशे, जे पैकीनी 12 जेटली टेक्नोलॉजी गुजरातना युवाओने तैयार करायेली हशे। 17 जान्युआरी थी 11 मे सुधी एम पौणा 4 महीना सुधी साइंस सिटी खाते आ एक्जिबिशन योजाशे। ईडरना रतनपुरमां एरंडाना पान अने बीज खाई जता 16 गायना मौत निपजा, ज्यारे 26 गाय सारवार हेठळ छे। एक साथे आटली गायोना मौत थता पशुपालकों पर आभ फाट्या जेवी स्थिति छे, तो पशुपालन अधिकारीए पशुपालकने सरकारी सहाय आपवानी तैयारी बतावी छे। शिक्षकों शाळाना बाळकों पासे गाड़ी साफ करावता होय तेवो वीडियो वायरल थयो छे। आ वीडियो देगामना सापा गामनो छे। गाम लोकोए जाते ज आ वीडियो उतारी वायरल कर्यो छे। वीडियोमां जोई शकाय छे कि केटलाक बाळको गाड़ी साफ करी रह्या छे। आ समये तेमनी नजीक एक शिक्षक पण ऊभो छे। हाल आ वीडियो सोशियल मीडिया पर वायरल थयो छे। स्थानिकनुं कहेवुं छे कि शिक्षक स्कूलना समयमां विद्यार्थीओने शिक्षण आपवानी जग्याए पोतानी गाड़ी साफ करावे। राज्यनी प्राथमिक शालाओं में दफ्तरना वजन अंगे ओचिंती तपास करवामां आवशे, जे माटे प्राथमिक शिक्षण नियामके पत्र लखी जाण करी छे। तपास माटे तमाम जिला शिक्षण अधिकारीओने जवाबदारी सौंपवामां आवी छे।
નિયત વજન કરતા વધારે સ્કૂલ બેગનું વજન જણાશે તો શાળા વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવશે. જે મામલે શાળાઓને શો કોઝ નોટિસ ફટકારાશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે. એક સપ્તાહમાં ઓછામાં ઓછી 3 શાળાઓની અચિંતી તપાસ કરવામાં આવશે. અમદાવાદમાં પાઠ્યપુસ્તકમાં ફરી છબડો સામે આવ્યો. ધોરણ 5 અને ધોરણ 8ના ગણિતના પુસ્તકમાં ફરી એકવાર ભૂલ સામે આવી. ધોરણ 1ના ગણિતના પુસ્તકમાં એક નહીં પણ કુલ 5 પેજ પર ભૂલો જોવા મળી છે. દાખલામાં ગુણાકારની જગ્યાએ એક્સની નિશાની દર્શાવવામાં આવી છે. ધોરણ 8ના 1 સાથે 12 પ્રકરણમાં ભૂલ સામે આવી, જેમાં ઘાતાંકની જગ્યાએ માઇનસની નિશાની દર્શાવવામાં આવી. અગાઉ પણ પાઠ્યપુસ્તકમાં ભૂલો સામે આવેલી છે, ત્યારે આ વખતે છબડાને લઈ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્ર ચુડાસમાએ નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાને પત્ર લખ્યો છે. તેમણે મધ્યાહન ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે. રાજેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું છે કે મધ્યાહન ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તા સારી હોતી નથી. ચણા સડેલા નીકળતા હોવાથી મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓને અન્ય કોઈ કઠોળ આપવામાં આવે. સુરતમાં એફઆરસીએ ફી વધારાને લઈને વાલીઓ સાથે મીટિંગ યોજી, જેમાં વિવિધ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ એકઠા થયા હતા. વાલીઓએ રજૂઆત કરી હતી કે ફી નહીં ભરાય તો શાળામાંથી કાઢી મૂકવાની શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ધમકી આપે છે. મહીસાગરમાં શિક્ષણના બહિષ્કારના મામલે હજુ ગુંચવાયેલો છે. વિદ્યાર્થીઓના વાલીઓનો સમાવેશ આદિવાસીઓમાં નથી કરાયો, જેને લઈને તેઓ રોષે ભરાયા છે અને તેમના બાળકોને શાળાએ મોકલી રહ્યા નથી. 10 દિવસથી 131 પ્રાથમિક શાળાના 10,000થી વધુ વિદ્યાર્થીઓ શાળામાં જઈ રહ્યા નથી. આદિવાસી જાતિમાં સમાવેશ થાય તે માટે તેઓ પોતાના દસ્તાવેજો લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા, જેથી અધિકારીઓ પણ ચિંતામાં આવી ગયા. આ બાબતે વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ ધારાસભ્ય રતનસિંહ રાઠોડે પણ તેમને સમજાવવાની કોશિશ કરી, પરંતુ વાલીઓ પોતાની માંગ પર અડગ છે. આ ઉપરાંત સરકારના મળતા અન્ય લાભોના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 30 લાખના ખર્ચે 130 સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય સત્તાધીશોએ લીધો, ત્યારે સિન્ડિકેટની બેઠકમાં આ મામલે મંજૂરી આપવામાં આવી. યુનિવર્સિટીમાંથી નવા કેમેરામાંથી 8 કેમેરા એવા હશે જે રાત્રિ દરમિયાન વાહનોના નંબર પ્લેટને કેદ કરી લેશે. ત્યારે બીજી તરફ કેમ્પસમાં લાગેલા 100 સીસીટીવી કેમેરામાંથી મોટાભાગના બંધ હાલતમાં સામે આવ્યા. તેમજ યુનિવર્સિટી દર વર્ષે સિક્યોરિટી એજન્સીને 1.23 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે, તે છતાં કેમ્પસમાં ચોરીઓની ઘટના બન્યા બાદ કોણ ચોર છે તે જાણી શકાયું નથી. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા કોંગ્રેસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. વાત્રક જળાશયમાં ફિશિંગ ટેન્ડરમાં ધવલસિંહ ઝાલાએ કોન્ટ્રાક્ટર પાસે 40 લાખ માંગ્યા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ધવલસિંહ અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોડવર્ડમાં વાતચીત થાય છે, જેમાં 40 લાખને 40 રૂપિયા કહેવામાં આવ્યા છે અને હપ્તે હપ્તે રૂપિયા આપવાનો ઉલ્લેખ કરાયો છે. Zee24 કલાક કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતો. ઓડિયો ક્લિપને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું છે. સમગ્ર મામલે મતનગર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આ સમગ્ર મામલે જ્યારે ધવલસિંહ ઝાલાએ Zee24 કલાક સાથે વાત કરી, જેમાં તેમણે તમામ આરોપોને ફગાવતા કહ્યું હતું કે તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહેસાણામાં નગરપાલિકાની સાધારણ સભા થઈ, કારોબારી સહિત તમામ કમિટીની રચના થઈ. ઘણા વિવાદો બાદ કમિટીની રચના થઈ. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 3.5 કિલોમીટર દૂર આવેલા એક નાના શહેર કેવડિયાને રેલવે સ્ટેશનની ભેટ મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે પાયો નાખશે. સરદાર પટેલની પુણ્યતિથિના રોજ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓપી કોહલી, કેન્દ્રીય રેલવે મંત્રી સહિત રાજ્ય રેલવે મંત્રી પણ ઉપસ્થિત રહેશે. અમદાવાદના ભુવાલ ગામમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લાના કલેક્ટર અને જિલ્લાના SP રાત્રિ સભામાં હાજર રહ્યા. અધિકારીઓ ગામમાં રાત્રિ રોકાણ કરશે અને લોકોના પ્રશ્ન સાંભળીને નિરાકરણ કરશે.
પાંચ રાજ્યોના પરિણામ બાદ હવે ભાજપ જસદણના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે, જેને લઈ ભાજપે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર મજબૂત બનાવવા પ્રયાસ હાથ ધર્યા. જસદણ પ્રચાર માટે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા જસદણમાં, સૌરાષ્ટ્રના ધારાસભ્યો જસદણના પ્રચારમાં લાગશે, ત્યારે કોંગ્રેસ પરંપરાગત બેઠક જાળવી રાખવાના પ્રયાસ કરશે. લોકરક્ષક પેપરલીક મામલે નવો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે મૂળ હરિયાણાના મનીષ શર્મા નામના શખ્સે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ખરીદ્યું હતું. આ મામલે મનીષ સહિત કુલ ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપી મનીષે અગાઉ મધ્યપ્રદેશમાં પણ પેપર લીક કર્યું હતું. મધ્યપ્રદેશમાં એફસીઆઈનું પેપર મનીષે 2 કરોડ રૂપિયા આપીને ખરીદ્યું હોવાનો ખુલાસો થયો. મનીષની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. વડોદરાના શિનોરના સુરશ આમલ ગામે વધુ એક ખેત તલાવડીનું કૌભાંડ સામે આવ્યું. કાગળ પર ખેત તલાવડી બતાવીને 2.9 લાખની ઉચાપત કરી છે. સમગ્ર મામલે વડોદરા એસીબીએ જમીન વિકાસ નિગમના અધિકારીઓ સામે ગુનો દાખલ કર્યો છે. જમીન વિકાસ નિગમના અધિકારી સહિત કોન્ટ્રાક્ટર ધીરેન્દ્રસિંહ સામે ગુનો નોંધાયો. એસીબીએ કોન્ટ્રાક્ટર ધીરેન્દ્રસિંહની ધરપકડ કરી છે. 260 કરોડના કૌભાંડના આરોપી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક છેતરપિંડીના કેસમાં ભાર્ગવી શાહની સીઆઈડીએ ધરપકડ કરી છે. 260 કરોડના કૌભાંડ બાદ ભાર્ગવી શાહ પર અન્ય એક છેતરપિંડીનો આરોપ લાગ્યો છે, જેને લઈ ભાર્ગવીને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવી છે. રિમાન્ડ માટે શુક્રવારે ભાર્ગવી શાહને કોર્ટમાં રજૂ કરાશે. કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહને સીઆઈડી ક્રાઇમે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી હતી. ભાર્ગવીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં વધુ 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે ભાર્ગવીના વધુ રિમાન્ડ નામંજૂર કર્યા. વિનય શાહ સાથે તેની પત્ની ભાર્ગવીની પણ કૌભાંડમાં સંડોવણી હતી. અમદાવાદના નવરંગપુરામાં ડ્રીમ પેસેફિક નામની કંપનીના સંચાલકો કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા. લોકોને લોભામણી સ્કીમ આપી સ્કીમમાં રોકાણ કરાવતા હતા. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છેતરપિંડી મામલે સીઆઈડી ક્રાઇમે ભોગ બનનારાઓને અપીલ કરી, જેના નાણાં ફસાયા હોય તો ફરિયાદ કરવા અપીલ કરી છે. આદર્શ ક્રેડિટ સોસાયટીએ ભારતમાં 75 બ્રાન્ચ ખોલી હતી. 75 જેટલી બ્રાન્ચ ખોલી કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ઊંચા વ્યાજદર આપવાની લાલચે રોકાણકારો પાસે રોકાણ કરાવવામાં આવ્યું હતું. ખેડામાં વર્ષ 2008-09 થયેલા શિક્ષક ભરતી કૌભાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો જાહેર કર્યો, જેમાં 94 શિક્ષકોની ભરતીને હાઈકોર્ટે માન્ય રાખી, જેઓ કાયમી થશે અને ફૂલ તેમજ ઉચ્ચતર પગારનો લાભ મેળવી શકશે. આ મામલે હાઈકોર્ટે ખેડા જિલ્લા પંચાયતની પણ જાટકણી કાઢી, તેમજ નોકરીમાંથી શિક્ષકોને છૂટા કરવાની ડીપીઓની નોટિસનો પણ છેદ ઉડાવી દીધો. મહત્વનું છે કે સ્પોર્ટ્સના ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને મેરિટ ઊંચું બનાવીને કેટલાક શિક્ષકોએ નોકરી મેળવી હતી. સુરતમાં હીરાના મેન્યુફેક્ચર સહિતના 3 પેઢીનું ઉઠમણું થયું, જેને લઈ ઉદ્યોગકારો રોકાણકારોના 65 કરોડ અટવાયા છે. મેન્યુફેક્ચરરે 50% લેણું પરત કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે દિવાળી બાદ મંદીનો માહોલ હોવાથી એક પછી એક પેઢીનું ઉઠમણું થઈ રહ્યું છે. રાજકોટમાં છરી બતાવી શાપર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની રિવોલ્વર લૂંટી લેવામાં આવી. રિવોલ્વર લૂંટી આરોપી ફરાર થઈ ગયા. આરોપીને પકડવા પોલીસે નાકાબંધી કરી છે. અમદાવાદના જમાલપુર 4 રસ્તા પાસે દારૂ પીધેલી હાલતમાં અસામાજિક તત્વોએ પાન પાર્લરના દુકાનદારને માર માર્યો અને દુકાનમાં તોડફોડ કરી. પાર્લરમાંથી ઠંડુ પીણું લઈને રૂપિયા આપવાની બાબતે મારામારી કરી. પોલીસે ફરિયાદ ન લીધી. બનાસકાંઠાના ડીસા જીઆઈડીસીમાં બેકરીમાં લૂંટારૂ ટોળકીએ તોડફોડ કરી અને લૂંટ મંજાવી 6 જેટલા શખ્સોએ બેકરીમાં ઘૂસ્યા. લાકડી લઈને ઘૂસેલા શખ્સોએ બેકરીમાં તોડફોડ કરી હતી અને 3,000 રૂપિયાની લૂંટ કરી હતી.
લૂંટ કરનાર શખ્સોએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ડીસા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં આવેલા રામોલ વિસ્તારમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી. વિનાયક પાર્ક પાસે યુવકને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે મારી હત્યા નિપજાવવામાં આવી છે. મહીસાગરમાં આવેલા લુણાવાડામાં ધોળા દિવસે યુવકની હત્યા કરાઈ. બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાએ હત્યા કરી. મહિલાએ યુવકના છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મહિલાની પૂછપરછ હાથ ધરી છે. જૂનાગઢના માણાવદરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ. સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતે સરકારી કમ્પાઉન્ડમાં અથડામણ થઈ હતી. અથડામણમાં 5 થી વધુ લોકોને ઇજા પહોંચી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમરેલીના બાબાપુરના તલાટી પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. એક મહિના પહેલા મરણના દાખલો કઢાવવા મામલે એક વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી. અવારનવાર ફોન પર પણ અપશબ્દનો ઉપયોગ કરી ધમકાવ્યાનો આક્ષેપ પણ તલાટીએ કર્યો. સમગ્ર મામલે તલાટીએ એક શખ્સ વિરુદ્ધ 2 પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં ગાડીની ટાંકી ફૂલ કરાવીને કાર ચાલક ફરાર થયાની ઘટના બની. કાર ચાલક પેટ્રોલ ભરાવી નાણાં આપ્યા વગર જ રફુ ચક્કર થઈ ગયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેના આધારે પેટ્રોલ પંપના માલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના વંથલીમાં વિદ્યાર્થી આત્મહત્યા કરી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થીએ ફાંસુખે આત્મહત્યા કરી લીધી. બીજી તરફ વિદ્યાર્થીની આત્મહત્યાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છે. અપ્રમાણસર મિલકતના કેસમાં એસીબીએ ભૂસ્તર શાસ્ત્રીની ધરપકડ કરી. તપાસમાં ગેરકાયદેસર મિલકત સામે આવતા ભૂસ્તર શાસ્ત્રી અજીતસિંહ યદુવંશીની ધરપકડ કરવામાં આવી. અગાઉ પણ પાટણમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા યદુવંશી ઝડપાયા હતા. રાજકોટમાં આરોગ્ય વિભાગે બેકરી સંચાલક પર લાલ આંખ કરી છે. ક્રિસમસના તહેવારોને લઈ સફાળી જાગેલ હેલ્થ વિભાગની ટીમે જુદી જુદી બેકરીમાં તપાસ હાથ ધરી હતી. 5 બેકરી સ્ટોરમાં તપાસ દરમિયાન વાસી કેક અને બ્રેડ મળી આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા 312 કિલો ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. સુરતમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મામલે 13 ખેડૂતોના ખાતામાં વળતરના રૂપિયા 22,05,73,857 રૂપિયા જમા કરાયા છે. આરટીજીએસ મારફતે રૂપિયા જમા કરાવવામાં આવ્યા. જમીન સંપાદન પછી ક્ષેત્રફળ દીઠ 80% રકમ ખેડૂતોને ચૂકવવામાં આવી છે. 20% રકમ આવનારા દિવસોમાં ખેડૂતોને મળશે. સુરતના 5 તાલુકાના 28 ગામમાંથી પસાર થશે બુલેટ ટ્રેન. ગામની જમીન સંપાદન થતાં વળતર ચૂકવવામાં આવ્યું છે. બાગાયત વિભાગે નવતર અભિગમ અપનાવ્યો. ગાંધીનગર જિલ્લામાં દૂધની જેમ હવે શાકભાજી પણ સહકારી ધોરણે ગ્રાહક સુધી પહોંચાડાશે. બાગાયત વિભાગે મધુર ડેરી વચ્ચે કરાર સંપન્ન કર્યા છે. મધુર બ્રાન્ડ શાકભાજી ઓર્ડર મુજબ ઘર આંગણે મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં ટેકાના ભાવની મગફળી ખરીદી મામલે ખેડૂત પરેશાન છે. હોળિયાના ખેડૂત મગફળી સાફ કરવા માટે એપીએમસીમાં ઓપનર લઈને આવ્યા હતા, ત્યારે 3 દિવસથી ખેડૂત મગફળી વેચવા માટે મજૂરો પાસે ચારણાથી મગફળી સાફ કરી ઓપનરમાં મગફળીની સફાઈ કરવામાં આવી. ખેડૂતો 150 મણ મગફળી વેચવા માટે મુશ્કેલીનો સામનો કર્યાની વાત કરતા ટેકાના ભાવે મગફળી વેચવી કે નહીં તે મૂંઝવણમાં ખેડૂતો જોવા મળ્યા. અરવલ્લી જિલ્લામાં મગફળી નોંધણીમાં ખેડૂતોને અન્યાય થયો હોવાની બૂમો ઉઠી છે. સરકારના ખરીદીના નિયમને લીધે 400 ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નોંધણીની ડેડલાઇન પૂર્ણ થઈ છે, છતાં ખેડૂતોની ઓનલાઇન નોંધણી થઈ શકી નથી. ખેડૂતોના ડોક્યુમેન્ટમાં ભૂલો હોવાના કારણે તેમને જાણ કર્યા વિના જ તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા. ખેડૂતોને પોતાની ભૂલો સુધારવાની તક ન મળતા હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
अनासकांठामां बटाकाना वेचाणमां सतत चार वर्षथी मंदीनो माहोल रहेता खेडूतो अने वेपारीओ आर्थिक रीते कफोड़ी हालतमां फसाया छे। बटाकाना भाव साव तळिये जता कोल्ड स्टोरेजना ફાળા જેટલી પણ મૂડી ઊભી ન થતા બટાકા રોડ પર ફેંકવાનો વારો આવ્યો છે। જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં પડી રહેવાના કારણે કોલ્ડ સ્ટોરેજના માલિકોની મુશ્કેલી વધી છે। ખાતર બિયારણના વધતા ભાવથી વાવેતર મોંઘું થયું છે। બટાકાના ભાવ સાવ નીચે બેસી ગયા છે, તેવામાં સરકાર તરફથી સવા વર્ષ બાદ પણ સબસિડી ન અપાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિક દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે મહેસાણાની દૂધસાગર ડેરી સ્થાનિક દૂધ ઉત્પાદક સાથે અન્યાય કરે છે। રાજસ્થાનના ઉત્પાદકોને અપાતા ભાવમાં વધારો કર્યો છે, જ્યારે સ્થાનિક દૂધ ઉત્પાદકોને એ જ ભાવ આપવામાં આવે છે। રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને લીટરે 58 રૂપિયા, જે પહેલા 53 રૂપિયા હતા, સ્થાનિક દૂધ ઉત્પાદકને 52 રૂપિયા આપવામાં આવે છે। સ્થાનિક દૂધ ઉત્પાદકોને લીટરે 5.5 રૂપિયા ઓછા મળે છે। રાજ્ય સરકારના મંત્રી રમણ પાટકરે આપેલા વિવાદિત નિવેદનનો કપરાડામાં ખ્રિસ્તી સમુદાયે વિરોધ કર્યો। ખ્રિસ્તી સમુદાયે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું। ઉલ્લેખનીય છે કે રમણ પાટકરે જાહેરમાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર આદિવાસીઓને આદિવાસી તરીકેનો સરકારી લાભ મળશે નહીં તેવું નિવેદન આપ્યું, જેને લઈ વિરોધ થઈ રહ્યો છે। ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું છે। નમસ્કાર।